चैनल ऑफ बड़ोदरा। महाराजा सयाजीराव यूनिवर्सिटी ना रॉयल क्लब ऑफ साइंस द्वारा साइंस फैकल्टी ना डीन ने आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती। महाराजा सयाजीराव यूनिवर्सिटी ना रॉयल क्लब ऑफ साइंस द्वारा साइंस फैकल्टी ना डीन ने आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी हती। विद्यार्थियों जणाव्युं हतुं के एक्सपेरिमेंटल गेट थी लईने साइंस फैकल्टी ना गेट सुधीना रोड उपर कोई बम्पर स्पीड ब्रेकर बनावामां आव्यो नथी। आ रोड उपर बाइक सवारोनी स्पीड वधु होय छे, जेने कारणे अकस्मात थवानुं जोखम रहेलुं छे। साथे बीसीए डिपार्टमेंटमां छेल्ला 15 वर्षथी एक ज पाણીનું કુલર કાર્યરત છે, તેને બદલી નવું પાણીનું કુલર દરેક ફ્લોર ઉપર રાખવામાં આવે તેથી વિદ્યાર્થીઓ પાણીની સુવિધાનો ઉપયોગ કરી શકે। સાથે સાથે સાયન્સ ફેકલ્ટી ખાતી ફર્સ્ટ એડ કિટની પણ સુવિધા રાખવામાં આવે તેવી રજૂઆત રોયલ ક્લબ ઓફ સાયન્સના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી। આજરોજ રોયલ ક્લબ ઓફ સાયન્સ દ્વારા ત્રણ મુદ્દાને લઈને સાયન્સ ફેકલ્ટીના ડીન સરને આવેદન આપવામાં આવ્યું। કે પહેલો મુદ્દો એ હતો કે એક્સપેરિમેન્ટલ ગેટથી લઈને સાયન્સ ફેકલ્ટીના ગેટ સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં એક બી સ્પીડ બ્રેકર કે બમ્પર બનાવવામાં આવ્યો નથી, અને ત્યાં વિદ્યાર્થીઓની બાઇકોની સ્પીડ વધતી જાય છે તેથી અકસ્માત થઈ શકે છે। તે અકસ્માત ના થાય તેના પગલે લઈને રોયલ ક્લબ ઓફ સાયન્સ દ્વારા રજૂઆત કરી કે આજે જલ્દી જલ્દ ત્યાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અને રોડ બમ્પર બનાવવામાં આવે। બીજો મુદ્દો હતો કે બીસીએ ડિપાર્ટમેન્ટમાં 15 વર્ષથી એક જ પાણીનું કુલર રાખવામાં આવ્યું છે, તેમાં બી પાણી આવતું નથી અને વોશરૂમમાં બી પાણીની સુવિધા બરાબર નથી, ત્યાં પાણી આવતું નથી તેથી આજે અમે આવેદનને રજૂઆત કરી કે જલ્દી જલ્દ ત્યાં દરેક ફ્લોર પર પાણીના કુલર નવા મૂકવામાં આવે। અને ત્રીજો મુદ્દો હતો કે સાયન્સ ફેકલ્ટીમાં ફર્સ્ટ એડ કિટની સુવિધા નથી, તો જો કોઈ સ્ટુડન્ટને કંઈક વાગ્યું હોય તો ફર્સ્ટ એડની સુવિધા લઈ શકે તે માટે રજૂઆત કરી। સાહેબે કહ્યું છે કે કામગીરી બમ્પરની ચાલુ છે, જલ્દી જલ્દ કામગીરી પૂરી થશે અને બીસીએમમાં ધ્યાન આપવામાં આવશે કે ત્યાં પાણીની સુવિધા જલ્દી જલ્દ આપવામાં આવે। સૌરવ સોલંકી, સાયન્સ ફેકલ્ટી, પૂર્વ એફસીઆર, રોયલ ક્લબ ઓફ સાયન્સ। બમ્પર માટે ઓલરેડી આજે સવારે એન્જિનિયર્સની ટીમ વિઝિટ કરીને ગઈ છે અને ટૂંક સમયમાં એ લોકો કામ કરશે બમ્પરનું। પાણી માટે અમે 2-3 વાર આ કુલર માટે જેમ પરચેસ માટે ટેન્ડરિંગ કરેલું છે, પણ ફાઇનલ ટેન્ડર થયા પછી પણ વેન્ડર્સ જે છે એ ડિલિવરી કરતા નથી એકયા બાના હેઠળ, એટલે જેમના લીધે અમને એમાં તકલીફ પડી રહી છે આ કુલર પરચેસિંગમાં। છતાં અમે ફરી વાર પ્રયત્ન કરીશું, કારણ કે હવે આવી બધી જે કંઈ ખરીદી કરવાની છે જે વસ્તુ જેમ પર અવેલેબલ હોય તો જેમમાંથી ખરીદવાની થતી હોય છે, એટલે હવે ફરી ટ્રાય કરીશું અને જો જેમમાં જે કિંમત આવે એના કરતાં માર્કેટમાં કંઈ ઓછી કિંમતમાં મળતા હશે તો અમે પછી માર્કેટમાંથી ખરીદીશું। ત્રીજો મુદ્દો એમનો એવો છે કે ફર્સ્ટ એડ બોક્સ, તો ફર્સ્ટ એડ બોક્સ ફેકલ્ટીમાં છે જ,